એલઆર ગામિત નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ બોટાદ. એ અચાનક ટ્રીપ થવાને કારણે પમ્પિંગ બંધ થયું છે. અંદાજિત લાખો લીટર પાણીનો બગાડ થયો છે અને જે પાણી ખેતરોમાં કરી ચૂક્યા છે, તો શું ખેડૂતોને આનો કોઈ લાભ આપવામાં આવશે? હા, સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ જે વળતર મળશે એમને આપવામાં આવશે ખેડૂતોને. સૌરાષ્ટ્રની આજની ટીમ પહોંચી છે બોટાદ જિલ્લાના કાનિયાડ ગામે. જે આપ જોઈ રહ્યા છો, આ કાનિયાડ ગામે આવેલા લિંક ટુમાં સૌની યોજના અંતર્ગત બનાવેલો આ સંપ છે. જે સંપ ટેકનિકલ ખામીના કારણે જો કોઈ પણ ખામી આવી જતા સંપ ઓવરફ્લો થયો છે, અને ઓવરફ્લો થતાની સાથે જ લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ લાખો લીટર પાણી બાજુમાં આવેલા જે ખેતરો છે ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેતરોમાં પાકને નિષ્ફળ કરી દીધો છે. જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પાણી જે છે કોઈ વહેતી નદી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પણ આ વહેતી નદીના દ્રશ્યો નથી. આ જે સંપ ઓવરફ્લો થયો છે ને તેનું પાણી હાલ ખેતરોમાં ફરી વળ્યા છે. આપણી સાથે અહીંના જે ખેડૂત છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. પૂછશું તેમને કે શું નામ છે આપનું? નસીબભાઈ. નસીબભાઈ, આ તમારું જ ખેતર છે? મારું જ છે. આ પહેલી વખત આ રીતનું બન્યું છે? આ ચોથી વખત છે સાહેબ. આ પહેલા તમે ક્યાં રજૂઆત કરી? મામલતદારમાં કરી હતી, કલેક્ટરને આપણે આપ્યો હતો કાગળ, સાહેબને સૌરાજ પટેલને હોટ લખીને આપણે લેટર પર મોકલ્યું છે. આનો કાંઈક ઉપવાસ કરવા મારી માથે. આ ચોથી વખત પાણી આવ્યું હોય અમારે કેટલીક વખત કેમ કેમ કરવું? તમારે કેટલા વીઘાનું આ ખેતર છે? 4 વીઘાનું છે. અમારે 7 ભાગ્યા છે. એમ શેનું શેનું વાવેતર કરવામાં આવ્યું? જો પહેલાં કપાસ, પછી ગુવાર, પછી તલ, પણ પાછો કપા અને પછી તુર અને છેલ્લે જાર. તો આ તમારો જે પાક નિષ્ફળ થયો છે, હવે તમારી ઈચ્છા શું છે, તમારી માંગ શું છે? માંગ તો શું, અમારું જે થતું હોય આપી દે અને અમારી આપ હું હારી કરી દે, બીજું શું કરવાનું હોય અમારે? જે પ્રમાણે ખેડૂતો સાથે વાત કરતા, ખેડૂતોનું પણ કેવું છે કે તેમનું જે ખેતર છે 40 વીઘાનું જે ખેતર હતું ખેતર ધોવાઈ ગયું છે, અને માત્ર ખેડૂતોની એક જ માંગ છે કે તેમનું જે ખેતર જે છે ફરી જે સ્થિતિમાં હતું તે કરી દે અને તેમને વળતર આપવામાં આવે. રઘુવીર મકવાણા, સૌરાષ્ટ્રનાદ, બોટાદ.